પ્રજ્ઞાચક્ષુઓ માટે વિદેશમાં આવિષ્કાર પામેલા એક મશીને પ્રજ્ઞા ચક્ષુઓ માટે સ્વનિર્ભરતાની એક જ્યોત જગાવી છે આ મશીનનું ઉત્પાદન હાલ વડોદરામાં એક કંપનીએ યુએસની કંપની સાથે ટાઈપ કરીને કરી રહી છે શું છે આ મશીનની ખાસિયત અને તે કેવી રીતે કામ કરે છે જોઈએ આ એક રિપોર્ટમાં સામાન્ય માનવી કરતા ચક્ષુઓની જિંદગી અનેક મુશ્કેલીઓથી ભરેલી હોય છે ત્યારે આધુનિક યુગમાં આવા પ્રજ્ઞાચક્ષીઓ માટે યુએસમાં એક ઓર્બિટ વીસ નામના ક્રાંતિકારી મશીનનો આવિષ્કાર કરવામાં આવ્યો છે જે સમયે આ મશીન માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું ત્યારે તેની કિંમત છ લાખ મૂકવામાં આવી હતી સમય જતા યુએસમાં ઓર્બિટ વીસ મશીન બનાવતી કંપની સાથે વડોદરાની એક કંપનીએ ટાઈ અપ કરતા ઓર્બિટ રિસર્ચના નામે આ મશીનનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે અને બજારમાં તે દોઢ લાખની કિંમતે વેચાણમાં મૂકવામાં આવ્યું છે ઓર્બિટ ટ્વેન્ટીનો ઉપયોગ સમગ્ર ગુજરાતમાં એક પ્રજ્ઞાતક્ષુ વ્યક્તિ તરીકે હું કરું છું અને શાળામાં અભ્યાસ કરતાં અમારી પ્રજ્ઞાતક્ષુ શાળાના બાળકોના શિક્ષણમાં પણ આનો ઉપયોગ થઈ શકે એ માટે ખાસ એમને બ્રેલ લિપીની તાલીમ અમે આપીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં એ લોકો પણ આવી ઓર્બિટ મશીનનો ઉપયોગ કરીને સામાન્ય વ્યક્તિની જેમ જ દરેક ક્ષેત્રમાં પોતાની કામગીરી કરી શકે ફરજ બજાવી શકે પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ક્રાંતિ અને સ્વનિર્ભરતા સર્જી શકે તેવું ઓર્બિટ વીસ મશીન જેમાં બ્રેલ લિપિમાં લખી શકાય છે અક્ષરો ટાઈપ કરવા માટે માત્ર છ કી પર આધારિત આ મશીનમાં કવિતા લેખ આર્ટિકલ પણ સરળતાથી લખી શકાય છે લાભુભાઈ સોનાણી આ ઓર્બિટ વીસ મશીનથી પોતાનું કામ જાતે કરી રહ્યા છે અને તેમાં તેમને કોઈની જરૂર નથી પડતી આ મશીનને કોમ્પ્યુટર સાથે જોડી તેમના લખાણની સામાન્ય લોકો પણ વાંચી શકે છે લેખનના ક્ષેત્રમાં ઓર્બિટ ટ્વેન્ટી મશીન કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને સ્વનિર્ભર બનાવી શકે છે સ્વાવલંબી બનાવી શકે છે એટલે પ્રજ્ઞાચક્ષુઓ માટે સરળતાથી મશીન ઉપલબ્ધ થાય એ દિશામાં સરકારે ખાસ પગલાં ભરવા જોઈએ આ મશીન અંગેની જાણકારી અને તેનો કેમ ઉપયોગ કરવો તેની સમજ કે કે અંધશાળાના બાળકોને લાભુભાઈ આપી રહ્યા છે જેથી તે પણ આવનારા સમયમાં તેનો ઉપયોગ કરી સ્વનિર્ભર બની શકે પરંતુ આ મશીનની કિંમતને લઈ મોટા ભાગના પ્રજ્ઞાચક્ષુ માટે ખરીદવું મુશ્કેલ છે ત્યારે લાભુભાઈ રાજ્ય અને કેન્દ્ર સરકારને આ મશીનની કિંમતમાં ઘટાડો થઈ શકે અથવા તો તેમાં ખાસ રાહત મળી શકે તે માટેની માંગ કરી રહ્યા છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર